સાર્થક કરવા ધરમપુર ખાતે સાપના ઝેરમાંથી માંથી બનશે ઝેર વિરોધી દવા પાવડર વિશ્વમાં પ્રથમ વાર ધરમપુર ના માલનપાડા માં વન વિભાગ ખાતે સર્પગ્રુ કરાયું વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા ધરમપુર ખાતે બનશે સાપના ઝેરમાંથી ઝેર વિરોધી દવાનું વિશ્વ કક્ષાનું સંશોધન કેન્દ્ર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન મુજબ ટૂંક સમયમાં વિશ્વ કક્ષાનું ત્રણ સાપોની રાખી શકાય અને સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થઈ જવા જઈ રહ્યું છે આ કેન્દ્રનો મુખ્ય હેતુ રીઝન સ્પેસિફિક એન્ટી વેનમ ઇન્જેક્શન માટે થશે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પકડાયેલા ઝેરી સાપોને ધરમપુર ખાતે લાવવામાં આવશે અને આ સર્પ ગૃહમાં રાખવામાં આવશે ત્યારબાદ આ વિવિધ સાપોમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયા થકી લાઈ ઓફિલાઇઝડ પાવડર તૈયાર કરી સાપના ઝેરના વિરોધી દવા બનાવતી અલગ અલગ કંપનીઓમાં અપાશે અને ત્યાં આગળ ઝેર વિરોધી ઇન્જેક્શન બનાવાશે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે હાલ તો ત્રણ હજાર સર્પ રાખવાની મંજૂરી મળી ગઈ છે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કોબરા વાઇપર સહિતના અતિ ઝેરી સાપોને અહીંયા આગળ લાવી તમામનું ઝેર કાઢવામાં આવશે વિશ્વમાં પહેલીવાર ધરમપુરના માલનપાડામાં વન વિભાગ ખાતે સર્પગૃહ શરૂ કરાયું છે અને ત્યાં ચાલીસથી વધુ ઝેરી સાપોને રાખી તેમનું ઝેર કાઢી પાવડર બનાવવાની કામગીરી ચાલી રહી છે સાથે સાપોની સંભાળ માટે ક્યુરેટર વેટરનરી ડોક્ટર ટેકનિકલ સ્ટાફ તથા કન્સલન્ટની નિમણૂક થઈ છે જે સમયાંતરે સાપોની તંદુરસ્તીની તપાસ કરી ખોરાક પાણી સહિતની દેખરેખ રાખે છે ત્યારે સાપોમાંથી ઝેર કલેક્શન બાદ તેના પર પ્રક્રિયા કરી લાયોફિલાઇઝરથી પાવડર તૈયાર થશે દેશમાં એન્ટીબેનમ ઇન્જેક્શન બનાવતી કંપનીઓ સાથે એસઆરઆઈ ધરમપુર એગ્રીમેન્ટ કરશે ત્યારબાદ ઇન્જેક્શન સરકારને પણ દાન કરાશે અને સર્પદંશથી મૃત્યુ પામતા લોકોના આંખમાં ઘણું મદદરૂપ પણ છે ભારતમાં દર વર્ષે સર્પદંશથી હજારો લોકો મૃત્યુ પામતા હોય છે જેમાં ખાસ કરીને ઝેરી સાપોના કારણે ખેતરમાં કામ લોકો મૃત્યુ પામતા હોય છે ભારતમાં રિપોર્ટ પ્રમાણે પચાસ હજારથી વધુ લોકો સર્પદંશના કારણે મૃત્યુ પામતા હોય છે જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો આંકડો છે આ સ્થિતિમાં ઝેરના મારણ માટે ગુજરાતમાં પાવડર તૈયાર થશે જેમાંથી સર્પદંશ વિરોધી ઇન્જેક્શન બનશે જેને કારણે સરકારને આવક તો થશે પણ સર્પદંશથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થશે ઝેરી સાપોમાં એક કોબ્રા સાપમાંથી મહિનામાં સરેરાશ છસો મિલીગ્રામ ઝેર મેળવી શકાય રસલ વાઇપરમાંથી મહિને સો મિલીગ્રામ ઝેર કાઢી શકાય કોમન ક્રેટમાંથી મહિનામાં સાત મિલીગ્રામ સો સ્કલેડ વાઇપરમાંથી મહિને ત્રણ વાર પાંચ મિલીગ્રામ મેળવી શકાય છે ત્યારે આવા ઝેરી સાપોને પકડી લાવી સર્પગૃહમાં રાખી તમામ સાપોનું ઝેર કાઢી દવા બનાવી સર્પદંશથી મૃત્યુ પામતા લોકોને બચાવાશે હું ડોક્ટર ડીસી પટેલ છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીં ધરમપુર ખાતે શ્રી સાયનાથ હોસ્પિટલ ચલાવું છું હું પોતે જનરલ સર્જન છું પણ મુખ્યત્વે જે હું નાનપણથી જોતો આવ્યો છું કે સર્પદસ્થના જે કિસ્સાઓ બને છે ગામડામાં એ ખૂબ જ ગંભીર છે એને ધ્યાનમાં રાખીને જે મારું ધ્યાન મેં એમાં એ દર્દીઓને બચાવવા માટે કેન્દ્રિત કરેલું અને આ દિશામાં આગળ વધીને ખૂબ મહેનત કરી એટલે સક્સેસ રેટ પણ બહુ સારો મળેલો છે અત્યાર સુધીમાં લગભગ વીસ હજારથી પણ વધારે દર્દીઓને બચાવ્યા છે અને ખૂબ જ ઓછા મૃત્યુદર સાથે અને એમાં જે પડતી મુશ્કેલીઓનો જે તારણ પ્રમાણે મને અને વિશ્વના બધા જ સાયન્ટિસ્ટો ડબ્લ્યુ એચ પણ માનવું એવું છે કે દરેક રિજિયનમાંથી એનું ઝેરી સાપના ઝેર એકત્રિત કરી અને એ ઝેરી સાપના ઝેરમાંથી જો ઇન્જેક્શન બનાવવામાં આવે એન્ટિસ્નેક વિનમ ઇન્જેક્શન તો જે અત્યારે મૃત્યુદર છે તે આપણે મૃત્યુદર ખૂબ જ ઓછો કરી શકીએ અને મારું તો એક જીવનનું લક્ષ્ય છે કે ઝીરો ડેથ રેટ જોવા હું માગું છું એ પણ કદાચ આપણે હાંસલ કરી શકીએ આ એસઆરઆઈ જે સ્થાપના થઈ છે એ માધ્યમ દ્વારા એની અંદર જે અમે સાપ રાખવાની મંજૂરી અમને ત્રણ હજાર જેટલા સાપ રાખવાની મંજૂરી મળી છે એમાંથી ચાર જે ઝેરી સાપો છે મુખ્યત્વે બિગ ફોર્સ કહેવાય એનું ઝેર કાઢવામાં આવશે એ અમારા જે સાયન્ટિસ્ટ છે સ્નેક ક્યુરેટર છે કન્સલ્ટન્ટ છે જે હર્પેટોલોજીસ્ટ છે એ નક્કી કરશે કે કયા સાપનું કેટલા દિવસે આપણે ઝેર કાઢી શકીએ એ ઝેર કાઢીને પ્રોસેસમાંથી પસાર થશે પાવડર બનશે અને એ અમે સ્નેક વિનામ કંપની જે છે એને આપીશું અને એમાંથી એ લોકો ઇન્જેક્શન બનાવશે જે ઇન્જેક્શન સેમ રિજિયનમાં એનો સારવાર માટે ઉપયોગ થશે પ્રથમ તબક્કામાં અમને ત્રણ હજાર સાપ રાખવાની મંજૂરી મળી છે મારા પ્રયત્ન છે હું અત્યારે લગભગ ગાંધીનગર ખાતે આદરણીય મંત્રીશ્રીઓને મળીને વાતચીત કરું છું તે પ્રમાણે લગભગ ઘણી બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને એમાં સરકાર તરફથી મંત્રીશ્રીઓ તરફથી પણ ખૂબ સારો સહકાર મળે છે અમારા આદરણીય અમારા જિલ્લાના કનુભાઈ દેસાઈ સાહેબ પણ એમાં ખૂબ રસ લે છે અને બહુ જ સહકાર આપે છે એટલે હું માનું છું કે પંદર દિવસની અંદર આ અમે ઉદઘાટન કરાવીને આ ચાલુ કરાવી દઈશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો